છોટી કાશી કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નગરના પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા વિવિધ અગ્રણીઓએ પણ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો આ ઉપરાંત નગરના પ્રાચીન શ્રી ફુલિયા હનુમાન મંદિરે પણ વહેલી સવારે પરંપરાગત રીતે હનુમાનજીનું આહવાન કરી પૂજારીએ સિંદૂર પાન કર્યું હતું અહીં હનુમાન જયંતિ પર પૂજારી પર હનુમાનજી શક્તિપાત કરતા હોવાની માન્યતા છે શહેરના અતિ પ્રાચીન શ્રી દાંડિયા હનુમાન મંદિર શ્રી ચૈતન્ય હનુમાન મંદિર શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર સહિતના હનુમાન મંદિરોએ વિવિધ ધર્મકાર્યો યોજાયા હતા તાજેતરમાં જીર્ણોદ્ધાર પામેલ બેડેશ્વર પાસે આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિરે પણ આજે યજ્ઞ સહિતના વિવિધ ધર્મકાર્ય થયા હતા જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ત્રિશુલ દીક્ષા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મિક કોલોની પાસે આવેલ શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું જે વિવિધ માર્ગોએ પરિભ્રમણ કરી તળાવની પાળે શ્રી બાલા હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ચતુર્ભુજ દાસજી મહારાજ ધારાસભ્ય રીવાબા જાડેજા લોહાણા મહાજન મહાજનપ્રમુખ તથા ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ વગેરે અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનીષભાઈ કટારીયાના સ્થાને યોજાઈ હતી બેઠકમાં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ એકત્રીસ કરોડ સાઠ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો તાજેતરમાં ચીરવિદાય લેનાર અને ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર ક્રિકેટર સલીમ દુરાનીને શ્રદ્ધાંજલિ પાઠવવા તમામ આગેવાનોએ બે મિનિટનું મૌન પાડ્યું હતું જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કોઈ બાબતે વિવાદ થતાં અમુક શખ્સોએ ટ્રકમાં તોડફોડ કરી હતી ટ્રક ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા છે છેલ્લા થોડા સમયથી યાર્ડમાં આવારા તત્વો આતંક હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ ઘટનાએ ફરી એક વખત આ મુદ્દે ચર્ચા જગાવી છે